હેલો ફ્રેન્ડ્સ, મારું નામ સૂરજ. હું આજે તમને હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી પાટણને સંલગ્ન BSc સેમિસ્ટર 5ના ફિઝિક્સ વિષયના સિલેબસને અનુરૂપ CCPHY 503નું યુનિટ 1 રેડિયો એક્ટિવિટીનો ભાગ એ આલ્ફા રેઝ સ્પેક્ટ્રા એન્ડ ટીકે વિશે વિસ્તૃત માહિતી આપીશ. આ વિડીયો બનાવવા પાછળનું કારણ એ છે કે 11-12 તેમજ 1-10 સુધીના વિડીયો લેક્ચર યુટ્યુબ પર ઉપલબ્ધ છે, પણ BSc વિશે આ પ્રકારનો વિડીયો કોઈ પણ પ્રકારનો ઉપલબ્ધ નથી. તો આનાથી પ્રેરાઈ મેં કોલેજના વિદ્યાર્થીઓને સહાય કરવા માટે આ વિડીયોનું નિર્માણ કર્યું છે. જો તમને આ વિડીયો ગમે તો મારી ચેનલ સબસ્ક્રાઇબ કરી આ વિડીયો લાઇક, કોમેન્ટ એન્ડ તમારા ફ્રેન્ડને જરૂરથી શેર કરજો. હવે આ ચેપ્ટરની શરૂઆત કરીએ. આલ્ફા રેઝ એટલે કે આલ્ફા કિરણો, સ્પેક્ટ્રા એન્ડ ડીકે ઇટ મીન્સ કે વર્ણપટ અને સમય સાથે ઘટવું. આની અંદર આ ચેપ્ટરમાં મુખ્ય 3 જ ટોપિકોને આવરી લેવામાં આવે છે. રેન્જ ઓફ આલ્ફા પાર્ટિકલ એટલે કે આલ્ફા કણની અવધિ, ડિસ્ટિગ્રેશન એનર્જી ઓફ ધ સ્પોન્ટેનિયસ આલ્ફા ડીકે અને આલ્ફા ડીકે પેરાડોક્સ, બેરિયર પેનિટ્રેશન. એમાં પહેલો પ્રશ્ન જોઈએ, રેન્જ ઓફ આલ્ફા પાર્ટિકલ. આ પ્રશ્ન એક્ઝામની દૃષ્ટિએ પણ ખૂબ જ અગત્યનો છે. તો આ પ્રશ્ન વિશે પહેલાં પ્રાથમિક માહિતી મેળવીએ. તો રેડિયો એક્ટિવ તત્વ કોને કહેવાય એ વિશે થોડી માહિતી મેળવીએ. તો 92 પરમાણુ ક્રમાંક કરતાં વધારે અથવા 92 કરતાં જે મોટા પરમાણુ ક્રમાંક ધરાવતા હોય એવા તત્વો રેડિયો એક્ટિવ તત્વો કહેવાય છે. એની અંદરથી ઉત્સર્જિત વિકિરણો એક્ટિવ વિકિરણો હોય છે. એની અંદર ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનના ઉર્જામાં થતા ફેરફારને કારણે રેડિયો એક્ટિવિટી એટલે કે વિકિરણોનું નિર્માણ થતું હોય છે. એટલે રેડિયો એક્ટિવિટી એ ન્યુક્લિયર ઘટના છે. હવે આલ્ફા કિરણો, રેડિયો એક્ટિવ વિકિરણો 3 પ્રકારના હોય છે, આલ્ફા કિરણ, બીટા કિરણ અને ગામા કિરણ. આ ચેપ્ટરને અનુરૂપ આપણે આલ્ફા કિરણ વિશે માહિતી મેળવીએ. તો આલ્ફા કિરણ એ 2 પ્રોટોન અને 2 ન્યુટ્રોનના બનેલા દ્રવ્ય કણો છે. એટલે કે આપણે જોઈએ તો હિલિયમ પરમાણુનું ન્યુક્લિયસ પણ 2 પ્રોટોન અને 2 ન્યુટ્રોનનો જ બનેલો છે. એટલે હિલિયમના ન્યુક્લિયસને એક પ્રકારે આપણે હાલ્ફ આલ્ફા કિરણ ગણી શકાય. હિલિયમ ન્યુક્લિયસનો વિદ્યુત ભાર 2e ઇલેક્ટ્રોન હોય છે. તેમનો વેગ તેમને ઉત્સર્જિત કરેલા ન્યુક્લાઇડ પર આધારિત હોય છે. રેડિયો એક્ટિવ ઉદ્ગમમાંથી ઉત્સર્જિત થતા આલ્ફા કણોને અમુક ચોક્કસ ઉર્જા હોય છે. આપણે કોઈ પણ તત્વ જોઈએ તો એની અંદર ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન પોતાના કક્ષા અને કક્ષકોની આસપાસ ગતિ કરતા હોય છે, અને કોઈ પણ કણ કક્ષકમાં અથવા કક્ષાની અંદર ગતિ કરતો હોય તો એની પાસે અમુક ચોક્કસ ઉર્જા હોય, જેને આપણે ઉર્જા સ્તર કહેતા હોઈએ છીએ. આપણે જ્યારે આવા કોઈ કણ પર તે જ્યારે હવા અથવા કોઈ પણ પદાર્થમાંથી પસાર થાય ત્યારે તેનું શોષણ અથવા ઉત્સર્જન થતું હોય છે. આલ્ફા કણની અંદર તેનું શોષણ થાય છે. તેમજ આવા કોઈ પણ પદાર્થમાંથી પસાર થાય ત્યારે તેના ન્યુક્લિયસના કક્ષીય ઇલેક્ટ્રોન સાથે અથડાય છે, અને અથડામણ દરમિયાન કક્ષીય ઇલેક્ટ્રોનને ન્યુક્લિયસમાંથી છૂટા પાડી ધન
અને ઋણ આયનની જોડ ઉત્પન્ન કરે છે. આ અથડામણ દરમિયાન આલ્ફા કણો પોતાની થોડીક ઉર્જા ગુમાવે છે. એ અથડામણના કારણે થોડી ઉર્જા ગુમાય છે, તેથી તેનું આગળ આયનીકરણ થતું નથી. એટલે જે પ્રકારે હવા સાથે એ અથડાવાના કારણે એની ઉર્જાની અંદર ઘટાડો થાય છે, એટલે આલ્ફા કણ સમય સાથે પોતાની ઉર્જા ઘટતી જાય છે અને એક સમય એવો આવશે કે ત્યાં ઉર્જા એની સંપૂર્ણ નાશ પામશે અને આલ્ફા કણ ત્યાં સ્થિર થઈ જશે. જે અંતર સુધી આલ્ફા કણો આયનીકરણ ઉત્પન્ન કરે છે તે અંતરને આલ્ફા કણની અવધિ કહે છે. આ થઈ ગઈ એની વ્યાખ્યા. બીજી વાર બોલીએ, જે અંતર સુધી આલ્ફા કણો આયનીકરણ ઉત્પન્ન કરે છે તે અંતરને આલ્ફા કણની અવધિ કહે છે. એટલે કે જ્યાં સુધી એની પાસે ઉર્જા હશે ત્યાં સુધી એ આલ્ફા કણ માર્ગમાં આગળ વધશે, જ્યાં એની આયનીકરણ ઉત્પન્ન કરવાની ઉર્જા ખતમ થઈ જશે ત્યાં આલ્ફા કણ નાશ પામશે. એની અવધિ કહેવાય. હવે જોઈએ, રેડિયો એક્ટિવ ઉદ્ગમમાંથી ઉત્પન્ન થતા આલ્ફા કણોની સંખ્યાને ઝીંક સલ્ફાઇડ એટલે કે ZNS ના પડદા પર આપાત કરતા ઝબકારા મીન્સ કે સ્પોટ ત્યાં ઉત્પન્ન થાય છે. એટલે કે આપણે ડિટેક્ટ કરવા હોય કે ભાઈ આલ્ફા કણો ઉત્પન્ન થયા કે નહીં એ આપણને કઈ રીતના ખબર પડે, તો એના માટે ZNS મીન્સ કે ઝીંક સલ્ફાઇડનો આગળ એક પડદો મૂકી દેવાનો. એના ઉપર એટલે આલ્ફા કણો જ્યાં ત્યાં અથડાશે ત્યાં સ્પોટ ઉત્પન્ન થશે. એના આધારે આપણા રેડિયો એક્ટિવ ઉદ્ગમમાંથી આલ્ફા કણો જેટલા ઉત્પન્ન થયા એની સંખ્યા આપણે જાણી શકીએ. જો એ જ લખેલું છે, આ ઝબકારાની સંખ્યા દ્વારા ઉત્પન્ન થતા આલ્ફા કણની સંખ્યા આપણે જાણી શકીએ છીએ. તો આલ્ફા કણોની સંખ્યા જાણવા માટે કયો પડદો ઉપયોગમાં લેવાય, તો ઝીંક સલ્ફાઇડ ZNS. પડદા પર ઉત્પન્ન થતા ઝબકારાની સંખ્યા ઉદ્ગમથી અમુક અંતર સુધી અચળ રહે છે. આ અંતરને આલ્ફા કણની અવધિ કહે છે. આ આલ્ફા કણની અવધિની થઈ બીજી વ્યાખ્યા, કે પડદા પર ઉત્પન્ન થતા ઝબકારાની સંખ્યા ઉદ્ગમથી અમુક અંતર સુધી એટલે કે જ્યાં અંતર સુધી ઝબકારા એટલે કે સ્પોટ જ્યાં સુધી આપણને મળે એ અંતરને કહેવાય આલ્ફા કણની અવધિ. હવે જુઓ, ઉપરની આકૃતિની અંદર જોઈએ તો પોલોનિયમ 214માંથી ઉત્સર્જિત થતા આલ્ફા કણની અવધિ આપણને બતાવી છે. તો રેન્જ ઇન સેન્ટીમીટર છે એક્સ અક્ષ ઉપર, અને વાય અક્ષ ઉપર છે નંબર ઓફ આયન પેર્સ પ્રોડ્યુસ્ડ પર મિલીમીટર ઓફ પાથ. તો એની અંદર આપણને આલ્ફા કણની અવધિ કેટલી મળે છે, તો 6.9 સેન્ટીમીટર. એ થઈ એની આલ્ફા કણની અવધિ, કે જ્યાં સુધી એનું અંતર અચળ મળે અને પછી અચાનક ડાઉન થઈ જાય એની એનર્જી એટલે કે એ નાશ પામે. અવધિના વધારા સાથે આયનીકરણ વધે છે. એટલે કે જેની અવધિ વધુ હશે, જે આલ્ફા કણની અવધિ વધારે હશે, કે જે લાંબુ અંતર કાપ એની આયનીકરણની શક્તિ હંમેશા વધારે હોય. એ તો જોઈ શકાય છે કે જે અંતર વધારે કાપ એના જોડે ઉર્જા તો વધુ હોવાની જ. બસ આ થઈ ગયો આપણો પહેલો ક્વેશ્ચન. હવે બીજો ક્વેશ્ચન જોઈએ, કે ડિસ્ટિગ્રેશન એનર્જી ઓફ ધ સ્પોન્ટેનિયસ આલ્ફા ડીકે, આલ્ફા ક્ષય માટે વિભંજન અથવા વિઘટન ઉર્જા મેળવો. તમારા એક્ઝામની અંદર આ પ્રકારનું ક્વેશ્ચન પૂછાય તો આ પ્રકારે લખવાનું. તો પહેલાં લખી દેવાનું કે આલ્ફા ક્ષયને આપણે નીચે પ્રકારે દર્શાવી શકીએ. ZXA ગીવ્સ YZ-2A-4+2HE4 = α. એક્સ એ જે તત્વ લીધું છે એ આપણે એક્સ તરીકે ધાર્યું છે. ઝેડ એ પરમાણુ ક્રમાંક છે. એ પરમાણુ ભારાંક છે. એની અંદરથી પરમાણુ ક્રમાંકમાં 2 ઇલેક્ટ્રોન ઓછા થાય, ઉપર 4 થાય, એટલે કે 2HE4 નું
ન્યુક્લિયસ અલગ પડે ને કેટલીક ઉર્જા મુક્ત થાય અથવા તો શોષાય. એક ક્યુ આલ્ફા તરીકે દર્શાય છે. અને બીજી તરીકે દર્શાવવું હોય તો જનક તત્વ ગિવ્સ જનિત આપણને મળે એ આલ્ફા કિરણ ને મળતી ઉર્જા જે શોષણ સ્વરૂપે હોય અથવા ઉત્સર્જન સ્વરૂપે હોય. હવે ક્યુ આલ્ફા એ આલ્ફા ક્ષય દરમિયાન છૂટી થતી કુલ ઉર્જા છે, તેને આપણે વિભંજન ઉર્જા કહીએ છીએ. તો હવે ધારો કે જનક ન્યુક્લિયસનું દળ એમપી, જનિત ન્યુક્લિયસનું દળ એમડી અને આલ્ફા કણનું દળ એમ આલ્ફા છે. જ્યારે આલ્ફા કણ વી આલ્ફા વેગથી દાખલ થાય છે ત્યારે જનિત ન્યુક્લિયસ વીડી વેગથી રિકોઇલ થાય છે. આવા જોઈએ કે વેગમાન સંરક્ષણના નિયમ મુજબ એમ ડી વીડી ઇઝ ઇક્વલ ટુ એમ આલ્ફા વી આલ્ફા. વીડી બરાબર વીડીને આપણે કરતા કરી દો તો એમ આલ્ફા વી આલ્ફા અપોન એમ ડી. ને ક્યુ આલ્ફા જોઈએ તો ક્યુ આલ્ફા એ આપણને શું મળે? વિભંજન ઉર્જા. તો અંતિમ ગતિ ઉર્જા માઇનસ પ્રારંભિક ગતિ ઉર્જા એ બેનો તફાવત લો તો આપણને મળતી વિભંજન ઉર્જા મળી જાય. હવે ક્યુ આલ્ફા એમાં અંતિમ ગતિ ઉર્જા થાય એ બેનો સરવાળો, વન હાફ એમ ડી વી ડી સ્ક્વેર પ્લસ વન હાફ એમ આલ્ફા વી આલ્ફા સ્ક્વેર. માઇનસ પ્રારંભિક ઉર્જા ઝીરો હોય કારણ કે જનક ન્યુક્લિયસમાં ગતિ ઉર્જા શૂન્ય છે કારણ કે હજુ એની પાસે કોઈ ગતિ થઈ નથી. હવે એમાં વન હાફ એમ ડી ને વીડીની જગ્યાએ આપણે આગળ મેળવેલું સૂત્ર આજું લખી દઈએ કે વીડી બરાબર એમ આલ્ફા વી આલ્ફા પણ એમ ડી અહીંયા મૂકી દો. તો વીડીની જગ્યાએ એમ આલ્ફા વી આલ્ફા અપોન એમ ડીનો હોલ સ્ક્વેર પ્લસ વન હાફ એમ આલ્ફા વી આલ્ફા સ્ક્વેર. આની અંદરથી જે કોમન નીકળતું હોય નીકાળી દો. તો વન હાફ એમ આલ્ફા વી આલ્ફા સ્ક્વેર કૌંસની અંદર એમ આલ્ફા અપોન એમ ડી પ્લસ વન. માટે જોઈએ તો વન હાફ એમ આલ્ફા વી આલ્ફા ઇઝ ઇક્વલ ટુ પહેલાંની જગ્યાએ આપણે કે આલ્ફા મૂકી દઈએ. તો હવે આપણે એ રીતના લખી શકીએ કે ક્યુ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ કે આલ્ફા કૌંસમાં એમ આલ્ફા અપોન એમ ડી પ્લસ વન. અને આપી દો સમીકરણ નંબર બે. દળના ગુણોત્તરની જગ્યાએ દ્રવ્યમાન સંખ્યાનો ગુણોત્તર આપણે લઈએ તો એમ આલ્ફા અપોન એમ ડી ઇઝ ઇક્વલ ટુ ફોર અપોન એ માઇનસ ફોર. એ શું છે? તો જનક ન્યુક્લિયસનું પરમાણુ દળાંક. તો એની ઉપરથી આપણે લખીએ કે એમ આલ્ફા પ્લસ એમ ડી ઇઝ ઇક્વલ ટુ એ અને એમ ડી બરાબર એ માઇનસ એ આલ્ફા. આ ઉપરના સૂત્ર પરથી ક્યુ આલ્ફા બરાબર કે આલ્ફા કૌંસમાં એમ આલ્ફા પ્લસ એમ ડી ભાગ્યા એમ ડી કેપિટલ એમ ડી. ક્યુ આલ્ફા બરાબર કે આલ્ફા ને ઉપરના બરાબર આપણે મૂકી શકીએ એ અપોન એ માઇનસ ફોર. તો એની પરથી આપણને વિભંજન ઉર્જા ક્યુ આલ્ફાનો સૂત્ર મળી ગયો કે ક્યુ આલ્ફા બરાબર એ અપોન એ માઇનસ ફોર કે આલ્ફા. એ જ્યારે ખૂબ જ મોટો હોય એટલે કે આપણે જોઈએ કે આની અંદર એનું મૂલ્ય ખૂબ જ મોટું હોય તો છેદની અંદર એ ખૂબ મોટો હોય તો એમાંથી માત્ર ચાર બાદ કરો તો કોઈ વેલ્યુની અંદર વધારે ફેર ના પડે એટલે કે એકની નજીકમાં જવાબ આવે એટલે કે એકના ગુણાંકમાં હોય એટલે કે ક્યુ આલ્ફા બરાબર કે આલ્ફા થાય. એટલે કે આલ્ફા કણની વિભંજન ઉર્જા એ તેની ગતિ ઉર્જા જેટલી થાય છે. તો આપણને પ્રશ્ન પૂછાય કે આલ્ફા ક્ષય માટે વિભંજન અથવા વિઘટન ઉર્જા સમજાવો. તો આ રીતના લખી આપણને છેલ્લે વિભંજન ઉર્જા ક્યુ આલ્ફા બરાબર ગતિ ઉર્જા કે આલ્ફા સાબિત કરવાનું. હવે ત્રીજો ક્વેશ્ચન જોઈએ કે આલ્ફા ડીકે પેરાડોક્સ બેરિયર પેનિટ્રેશન એટલે કે આલ્ફા ક્ષય અને અંતરાય પ્રવેશ વિરોધાભાસ સમજાવીએ. તો યુરેનિયમનું ન્યુક્લિયસ લઈએ તો 92 યુરેનિયમ 238 યુરેનિયમના કેટલા
સમસ્થાનિકો તો 92 યુરેનિયમ 235 અને 92 યુરેનિયમ 238. 235નું વિઘટન સરળતાથી થતું નથી એટલે આપણે 238 ઉપયોગમાં લેતા હોઈએ છીએ. તો ન્યુક્લિયસ વડે 92 યુરેનિયમ 238 ઉત્સર્જિત અને પ્રકિરણ પામતા આલ્ફા કણ ગણતરીમાં આપણે ધ્યાનમાં લઈએ. તો 92 યુરેનિયમ 235 ન્યુક્લિયસ વડે ઉત્સર્જિત થતા આલ્ફા કણની પ્રક્રિયા આપણે નીચે પ્રકારે લખી શકીએ. 92 યુરેનિયમ 238 ગિવ્સ 90 થોરિયમ 234 પ્લસ 2H4 પ્લસ ક્યુ આલ્ફા. ઇક્વેશન 1, જ્યાં ક્યુ આલ્ફા એ આલ્ફા કણની વિભંજન ઉર્જા છે. આલ્ફા કણની ગતિ ઉર્જા કે આલ્ફા એટલે કે નજીકની જ ક્યુ આલ્ફા જેટલી હોય, કેટલી હોય છે કે 4.2 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. આમ યુરેનિયમ ન્યુક્લિયસમાંથી 4.2 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ અથવા તો મેગા ઇલેક્ટ્રો વોલ્ટ ઉર્જાવાળા આલ્ફા કણ બહાર આવે છે, જ્યારે પોલોનિયમ 212માંથી 9 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ ગતિ ઉર્જાવાળા આલ્ફા કણનું પ્રકિરણન થાય છે. આમ 9 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જાવાળો આલ્ફા કણ રિપલ્સિવ કુલમ પોટેન્શિયલ બેરિયર ઓળંગી યુરેનિયમ 238 ન્યુક્લિયમમાંથી પ્રવેશવા અસમર્થ છે. જ્યારે યુરેનિયમ 238 ન્યુક્લિયસ દ્વારા ઉત્સર્જિત 4.2 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જાવાળા આલ્ફા કણો પોતાના જ પોટેન્શિયલનો બેરિયર પાર કરવા સમર્થ છે. આ વિરોધાભાસ પરિસ્થિતિ આપણે કેવી રીતના સમજી શકીએ? તો અમે કહેવા હું માગે છે કે આપણે જુઓ કે આની અંદર આપણને 4.2 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જાવાળો આ દેખાય છે, આ બેરિયર ધ રિપલ્સિવ કુલમ બેરિયર, એના 4.2 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટવાળો કૂદીને બહાર નીકળી જાય છે. અને એક કૂવો ગણો તો 4.2 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટવાળો યુરેનિયમ 238 આ બેરિયરને પાર કરીને ગમે તે રીતે બહાર નીકળી જાય છે. પણ જ્યારે એ જુઓ કે ભાઈ આનો 9 ઇલેક્ટ્રોન વોલ્ટો પોલોનિયમ 212 ખરો, એના જોડે 9 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ એટલી બધી ઉર્જા છે, તોય એરવે કુલમ બેરિયરને પાર કરી શકતો નહીં. તો આ પ્રકારનો વિરોધાભાસ કેમ સર્જાય છે એ આપણે જાણીએ. તો વી ઓફ આર વિરુદ્ધ એરે ગ્રાફ દોરો. તો એની અંદર આપણા આકૃતિમાં દર્શાવ્યું છે કે તમે વિચારો કે આ રીતનું કેમ થતું હશે. તો જુઓ ધ્યાનથી આકૃતિ. તો આકૃતિ 1 પરથી આપણે જોઈ શકીએ કે જે આર ખરો એ ઘટતા રિપલ્સિવ કુલમ પોટેન્શિયલ વધે છે, એટલે કે આરના ઘટતા મૂલ્ય સાથે કુલમના પોટેન્શિયલનું મૂલ્ય વધતું જાય છે. એટલે કે આર જેમ ઘટે એમ રિપલ્સિવ કુલમ બેરિયર વધતો જાય છે. અને પોલોનિયમ 212ના આલ્ફા કણ યુરેનિયમ 238 ન્યુક્લિયસનો સંપર્ક કરવા પ્રયત્ન કરે છે. ન્યુક્લિયસ નજીક સ્થિતિ ઉર્જા કર્વ વી ઓફ આરનો આકાર આપણો ચોક્કસ જણાતો નથી, પરંતુ કુલમ પોટેન્શિયલ ચોક્કસ ઘટીને નીચો આવે છે. ક્લાસિક મિકેનિક્સ આપણે લાગુ પાડો તો એના પ્રમાણે આપણને શું જોવા મળે કે ન્યુક્લિયસમાંથી બહારથી પ્રવેશતા અથવા તો ન્યુક્લિયસની અંદરથી મુક્ત થતા આલ્ફા કણની જરૂરી ગતિ ઉર્જા મૂલ્ય સાથે સ્થિતિ ઉર્જાનું મહત્તમ મૂલ્ય સુસંગત હોવું જોઈએ. એટલે કે જેટલી ગતિ ઉર્જા હોય એટલી સ્થિતિ ઉર્જા હોવી જોઈએ. આ મૂલ્ય 9 મિલિયન ઇલેક્ટ્રોવોલ્ટ કરતાં એમનું જો વધારે હોય, તેથી પોલોનિયમ 212 દ્વારા પ્રકિરણ પામતા યુરેનિયમ 238માં પ્રવેશવા સમર્થ બને છે. એટલે કે એની સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા બંને
સુસંગત હોય તો 9 મિલિયન ઇલેક્ટ્રોન વાળો પોલોનિયમ 212 એ કુલમ બેરિયર પાર કરી શકે. હવે બીજો જોઈએ કે ઈસવીસન 1928માં ગેમોવ, ગર્ની અને કેડોને આલ્ફા ક્ષયના કોયડાને તરંગ યંત્રશાસ્ત્ર પ્રમાણે ઉકેલવાનો પ્રયત્ન કર્યો. પહેલાં ક્લાસિક મિકેનિક્સ પ્રમાણે આપણે વિચાર્યું, હવે આપણા તરંગ યંત્રશાસ્ત્ર પ્રમાણે વિચારીએ. તો આ 3 વૈજ્ઞાનિકોના નામ ખાસ યાદ રાખજો, એક્ઝામમાં 1 માર્કની અંદર તમને પૂછાઈ શકે. તો ગેમોવ, ગર્ની અને કેડોન. ગેમોવ, ગર્ની, કેડોન. ગેમોવ, ગર્ની, કેડોન. અહીં ગણતરીમાં લીધેલ તરંગ યંત્રશાસ્ત્રીય સંભાવના આપણને લંબચોરસ બેરિયરની ઊંચાઈ V0 અને પહોળાઈ B ઉપર શોધીએ. તો સમીકરણ 2માં x = b ને x = 0 વચ્ચે કણને શોધવાની સાપેક્ષ સંભાવના આપણને દર્શાવી છે. તો P relative = e^(2kb)k2b = exponential - 2 2k = m/h^(1/2v0 - e^(1/2b). આ સમીકરણ આપણે ડાયરેક્ટ જ યાદ રાખવું પડશે અત્યારે હાલ, જ્યાં ઈ શું છે તો આલ્ફા કરની ગતિ ઉર્જા છે કે જે એની વિભેદન ઊર્જા જેટલી હોય છે. V0 છે સ્થિતિમાન બેરિયરની ઊંચાઈ, B છે સ્થિતિમાન બેરિયરની પહોળાઈ અને m = m α કે જે આલ્ફા કણનું દળ છે. હવે P relative = e^(-2)0b લંબચોરસ છે એટલે એનું આપણે સંકલન કરીએ તો એનું ક્ષેત્રફળ આપણે આરામથી શોધી શકીએ. તો kz(tx)=exponential((1)/2m(α)^(1)^R^2r₁z²/4πε₀r - e^dr, જ્યાં V0 શું છે તો V0=z²/4πε₀r એ એની સ્થિતિ ઉર્જા દર્શાવે છે. V0 એ ઇક્વેશન 3 આપી દો. r = R અને r = r₁ સીમા વચ્ચે સંકલન કરતા 0 મળે છે. હવે નવો વેરિયેબલ y દાખલ કરીએ તો y = e/V0. તો F(y)(cos−√y−√y1−y)=4. P relative = e^(β)(5), જ્યાં બીટા શું છે તો β = 4√2z²/h^v. અહીં v એ આલ્ફા કણ ઉત્સર્જિત થયા પછી તેનો વેગ દર્શાવે છે. V = √2e/mα, જ્યાં e એ 4.2 મિલિયન ઇલેક્ટ્રોન વોલ છે, V0 28 મિલિયન ઇલેક્ટ્રોન વોલ છે, y એ 0.15 છે અને f(y) એ 0.83 અને બીટા 114 છે, એકદમ નજીક 114ની નજીક. આ કિંમત આપણે સમીકરણ 5માં મૂકી દઈએ. તો P relative = e^(-3). હવે સ્ક્વેર વેલ એપ્રોક્સિમેટ ગણતરીમાં ન લેતા અને દૂર કરો તો P relative = approximate = e^(-87)=2√2×10^38 = 7. એટલે કે 92 યુરેનિયમ 238 ન્યુક્લિયસમાંથી બહાર આવવા આલ્ફા કણ 10^38 વખત પ્રયત્ન કરે કે જેમાં 2 વખત સફળ થાય છે. એટલે કે એનો પ્રયત્ન તો કરે છે કે 10^38 એટલે કે 10^38 મીંડા કરો એટલી વખત એનો પ્રયત્ન કરે 92 યુરેનિયમ 238 ત્યારે એને માત્ર માંડ 2 વખત સફળતા મળે છે. એ છે બહુ જ ઓછી છે કે નહીં બરાબર કહો એવી.
તો તરંગ યંત્રશાસ્ત્રવાદ આપણને નીચેની ત્રણ બાબતો આના ઉપરથી આપણે સારી રીતે સમજી શકીએ. તો પહેલી કઈ, તો જનક ન્યુક્લિયસના અર્ધ આયુનો આપણે અંદાજ મેળવી શકીએ, એ પહેલી. આ ત્રણ બાબતો પણ યાદ રાખજો. તો સૌ પ્રથમ યુરેનિયમ ન્યુક્લિયસમાંથી બહાર આવવા આલ્ફા કણ એક સેકન્ડમાં કેટલા પ્રયત્ન કરે છે તે આપણે શોધી શકીએ. રેડિયો એક્ટિવિટીને આપણા બેકવેરલની અંદર માપતા હોય છે કે જે એનો SI એકમ છે. તો એક બેકવેરલ કહેવાય કે એક સેકન્ડમાં કેટલા વિભંજન થાય એને આપણે એક બેકવેરલ કહેવાય. તો એક બેકવેરલ બરાબર એક વિભંજન પર સેકન્ડ. ન્યુક્લિયસનો વ્યાસ આપણે લઈએ 10^-14 મીટર. આલ્ફા કણનો વેગ થાય 3×10^6 મીટર પર સેકન્ડ. એક સેકન્ડમાં આલ્ફા કણ વડે ન્યુક્લિયસની દિવાલ પર થતા સંગાત મીન્સ કે અથડામાં બોમ્બાર્ડમેન્ટની સંખ્યા જોઈએ તો એ બેનો ભાગાકાર થાય, ભાગાકાર કરીએ તો આપણને મળી જાય તો 3×10^6 મીટર પર સેકન્ડ ભાગ્યા 10^-14 મીટર બરાબર 3×10^20 સેકન્ડ ઇન્વર્સ. આ આંકડાને બેરિયરમાંથી બહાર નીકળવાની સંભાવના વડે આપણે ગુણીએ તો યુરેનિયમ 238ને ક્ષય થવાની સંભાવના λU આપણને મળે છે. તો λU બરાબર 3×10^20 અને પેલો કેટલો મળે તો 2×10^-38 કારણ કે બે વાર પ્રયત્ન કરે છે 10^38 એટલે એ 2×10^-38 બેનો ગુણાકાર કરો તો આપણને શું જવાબ મળે. તો λU બરાબર 6×10^-18 સેકન્ડ ઇન્વર્સ. તો યુરેનિયમ 238નો અર્ધ આયુ TU, λU નો વ્યાસ TU, તો 0.693/λU બરાબર 1.2×10^17 સેકન્ડ આપણને અર્ધ આયુ સમય એનો મળે છે જેના વિભંજન થવા માટે. તો એક યરના કેટલા સેકન્ડ થાય તો 31.53000 સેકન્ડ થાય. તો 3.1536×10^7 સેકન્ડ. તો TU બરાબર 1.2×10^17 / 3.1536×10^7 બરાબર 3.8×10^9 વર્ષ એટલે એપ્રોક્સિમેટલી 4×10^9 વર્ષ થાય. જે પ્રાયોગિક મૂલ્ય સાથે 4.4×10^9 વર્ષ સાથે મળતું આવે છે. તો એના ઉપરથી આપણે કહી શકીએ કે આર્યજનક ન્યુક્લિયસના અર્ધ આયુનો અંદાજ આપણે તરંગ યંત્રશાસ્ત્ર પરથી સરળતાથી તો મેળવી શકીએ છીએ. માટે એના માટે તરંગ યંત્રશાસ્ત્રવાદ સ્વીકાર્ય પામ્યો છે. બીજું શું મેળવી શકીએ તો ઝેડ અને ઈમાં નજીવો ફેરફાર થતાં અર્ધ આયુની અંદર મોટો ફેરફાર થાય છે. તો પહેલાં જનક ન્યુક્લિયસનો અર્ધ આયુનો અંદાજ મેળવી શકાય ને જો એના ઝેડ અને ઈના મૂલ્યમાં જો નજીવો ફેરફાર થાય તો એના અર્ધ આયુની અંદર મોટો ફેરફાર થઈ જતો હોય છે. ઝેડમાં 84 થી 92 સુધી અને આલ્ફા ઉર્જા ઈ 4.2 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટથી 9 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ સુધી બદલાય તો આલ્ફા કણ ઉત્સર્જનની અર્ધ આયુ 10^10 વર્ષ 90 થોરિયમ 232 × 10^-6 સેકન્ડ 94 પોલોનિયમ 212 સુધી બદલાય છે. 84 પોલોનિયમ 212 સુધી બદલાય છે એટલે કે 5% ફેરફાર થતાં પી રિલેટિવની કિંમત E^4.35 approximate 100 એટલે કે અર્ધ આયુ આ પદ કેટલું બધું બદલાય છે એ આપણે જોઈ શકીએ છીએ. હવે જો 10% ફેરફાર પી રિલેટિવની કિંમત મૂકીએ તો E^8.7 approximately 6000 જેટલો ફેરફાર થાય. જો 5% હોય તો 100 જેટલો, 10% હોય તો 6000 જેટલો, અને જો 20% પી રિલેટિવની અંદર ફેરફાર થાય તો 3.6×10^7 જેટલો અર્ધ આયુમાં મોટો ફેરફાર જોવા મળે છે. અને ત્રીજું જોઈએ તો log R = A log λ + B. આ સમીકરણ એ ચરઘાતાંકીય સ્વરૂપમાં આપણે લખીએ તો ક્ષય અચળાંક લેમડા
બરાબર કોન્સ્ટન્ટ ઈ રેસ્ટ માઇનસ જી, જ્યાં જી એ આલ્ફા ઓફ ધી આર અને તેથી તેની ઉર્જા ઈ ઉપર આધાર રાખે છે. તો લેમડા યુ બરાબર કોન્સ્ટન્ટ 2×10⁸. અને બીજું જોઈએ તો કોન્સ્ટન્ટ e^87. સમીકરણ 10, યુરેનિયમ 238 માટે આ સમીકરણ સ્પેશિયલ સમીકરણ છે. યુરેનિયમ 238 માટે આ સમીકરણ આલ્ફા ક્ષયવાદ ગાઈગર નટલના નિયમનું સમર્થન કરે છે. તો આ સમીકરણ યાદ રાખવાનું કે લેમડા યુ એપ્રોક્સિમેટલી કોન્સ્ટન્ટ e^87 એ ગાઈગર નટલના નિયમનું સમર્થન કરે છે. વી ઓફ આર વિરુદ્ધ આરનો આલેખ આપણે નીચે પ્રકારે દર્શાવી શકીએ. આ જોઈ શકો છો, આની અંદર ઇન્સિડન્ટ વેવ બતાવેલું છે, ટ્રાન્સમિટ વેવ બતાવ્યું છે અને આ બેરિયર વિથ બતાવી છે, એની પહોળાઈ.